હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે સવારમાં નહીં, બપોરના વાગી ગયા 11, અને આજે જવાનું છે જમવા. બાજુમાં શ્રીમદ છે ત્યાં, અને મારું ઢીંગલોનો નક્કી હજી છે ને, કેમ કે ઢીંગુબેન જાગતા છે ને, એને મૂકીને જવાનું છું ને. તો દાદા કહે છે કે હું રાખીશ, એટલે બા ને બપ્પા ગયા છે, અને શૈલેષને હું અત્યારે હાલ કરે છે, અને ટોટલી ઘરના બધા મેમ્બર ગયા છે ત્યાં, અને શૈલેષ અહીંયા એની ઢીંગલી જગાડે છે. ચલો તમને બેક કેમેરા બતાવું. જાગતી નથી તો એટલે જ તે મૂકીને કેમ જાવ એમ થાય. બપ્પા એની ઢીંગલી જગાડે છે. મેં તો ટ્રાય કરી કરીને થાકી ગઈ, પણ બેન ને ઊંઘ સારી આવે છે ને, તો ઊભા ન થતા. કોઈની છે હવે કંદડવાની. દોઢ કલાક થી મહેનત કરું છું જગાડવાની, એટલે વાત પૂછવામાં જાગવાનો જ નહીં. દિવસ હોય કે રાત હોય, અને જાગે એટલે રાત હોય કે દિવસ હોય, હવે વેલા 7 વાગે એની ઊંઘ ઉડે, એટલે આપણે જઈ સીતારામ આપણે ખબર પડે. રાતે કોઈ હોવાનું નહીં. કાપટા હાલો ઉભી થો. જગાડી દેવાની છે, તો નવડાઈ દો, નાઈ નાઈ કરાઈ દો, ખવડાઈ દો. એની હાથ થઈને જો પંખો બંધ કરી દીધો, કુલરે બંધ કરી દીધો, કીધું જાગે ને. પણ બેન ને જાગવું જ નતું ને, હવે પપ્પા જગાડી છે તો જાગે. તો જાગો માં દીકો. તારી આરતી કેટલી વખત બધા ગરમીમાં બેઠા, દાદા ને બા ને બધા, પણ જાગવું નથી. મને શું ખબર, તા પપ્પા ને વેલા હાર તેડી ને હેઠા લઈ આવે કે હાલો ભાઈ તમે જગાડો. બેન જાગતા જ નતા, કારું ના મહેનત કરતા હતા. મિસ્ટા દાદા ને કેટલી રમાડવી હતી, બા ને રમાડવી હતી, પણ બેન કઈ જાગતા નતા. જો ચાલો મિત્રો, તો આ રીતનું છે, અને મિષ્ટા ઉભી થતી નથી. એના મમ્મી ને પેટ ભરાવરાવવાનું હતું મિષ્ટા નું, પણ એની ઊંઘ પૂરી થાય તો થાય, નકર ન થાય. બરોબર છે. અને અમારા બાજુમાં જમવાનું છે, પપ્પા ને એ લોકો ત્યાં પહોંચી ગયા છે. પેલા અમાર લોકો જમવા જવાનું હાગમટું છે, અને પછી તુલસી ને લોકો આવશે. બરોબર. તો સારું, ચાલો મિત્રો. મિષ્ટા બેન તો જાગી ગયા છે, ફાઈનલી જાગી ગઈ છો ને. બેન જાગ્યા છે, મમ્મી એને પેટ ભરાઈ દે, અને હું જમી આવું, હું પપ્પા જમી લઈએ, પછી તુલસી ને મમ્મી બે આવશે, અને મેં કદાચ આવી રહીશું. બરોબર. સારું, ચાલો મળીએ. પણ ટાટા કહી દેલો જાય છે, જમવા આવજો. જાવ છે જાગે તો અમે રમાડી લઈએ એમ દીકો. બે દિવસ વાતો એટલી સડે, એટલી સડી જાય ને, ત્યારે રાતે હોવાની ખબર નથી પડતી બેન ને. અને અત્યારે માં ઉઠવાની ખબર ન પડે. જો હજી બગા હા આવે. હાલો પેલા ખવડાવી દો. એ બેન, એ બેન, એ બેન ખવડાવી દો, ને પછી તમને હુડ આવશું પાછા હું હોય ને તો. બરોબર. ચલો
ઘડીક રમજો, કેમ કે દાદા ને વાટ જોવે છે રમાડવાટું, પણ ડીંગલી નું રમાડવાટું વાટ જોવે છે. હા, મારે ડીંગલી રમાડવાની છે, બે દીની મહેમાન છે, કાલે વહી જવાની છે. હા, પણ જેને મારે ડીંગી બેન ને રમવું નહોતું, હું હતું નકરું. સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો એને હવે ખવડાવી લો ને પછી પાછા આપણે મળીએ. મિત્રો, ગાડી ઉતરી ગઈ અહીંયા અમારા ઘરની બાજુમાં છે, ઘર અહીંયા છે જો મારું તો દેખાય તે. અહીંયા ફોર વ્હીલર ઉતરી ગઈ છે એક, આ બાજુથી આવેલી છે, આ બાજુથી અહીંથી ઉતરી લાગે છે, અહીંથી ઉતરીને આ બાજુ બોનેટ તો પણ પીડ્યો, બોનેટની હેઠળ GJ 37 છોકરાના હિસકા હોય જ ભાઈ બિચારા. હવે વાગ્યું તો બહુ નહીં હોય, ઘાસ પાસ ફૂટ્યા નથી એટલે આવું છે બધું. ગેટ આખો તોડ નાખ્યો, હા, વાડીનો ગેટને તોડીને નાખી દીધો. બોલો, ગેટનો કોઈને કંઈ વાંધો નહીં આવ્યો હોય એવું લાગે છે, કેમ કે લોહી લુબઈ કહેવાય છે ને, દવાખાને લઈ ગયા છે. છોકરાનો હિસકો પણ બાંધેલો છે, અહીંયા આપણું ઘર છે. હાટો હાલો મિત્રો, ગાડી આવતી હતી જ્યાંથી આ બાજુ આવી, આ બાજુથી અહીંથી ગીરી, અહીંથી ગીરી, આ બાવળિયા હોપટ થઈ અને પણ ગીરી ગયેલી છે. આ રીતનું છે, અહીંથી જતી ગાણેલી સાઈડમાં, તો ઓલી સાઈડમાંથી જ આવતી હતી ગાડી, ઓલી સાઈડમાંથી આ સાઈડમાં ભાઈ આવેલી છે બાવળિયા. જો અહીંથી અહીંયા ચાલો મિત્રો, બપોરના 2 વાગ્યા છે, બાઈ જમી લીધું, તુલસી જમી લીધું, ઢીંગોએ પેટ ભરી લીધું, વેન બપ્પાએ જમી લીધું, રસ પૂરી ખાધી છે. અને મેં તમને બતાવ્યું એમ એક્સિડન્ટ થયું, તમે જોયું કે નહીં, અહીંયા પોપટબેન વાળી નથી, અહીંયા આપણા વટે અહીંયા ગેટ બેટ આખો ફોરી રોળાય બોલાવ્યો, ત્રણ છોકરા નાના નાના દવાખાને લઈ ગયા છે, એટલું બધું વાંચ વાગ્યું નથી, કાચ બાસ ફીટો નથી. તમને બતાવું મેં વિડીયો ઉતાર્યો છે. તૈયાર થઈ ગયો બાબલો, અમારે તૈયાર બાબલા કૂલર માં બરફ ના કાંગડા નાખે ભાંગી ભાંગી. બરોબર, સારું, ચાલો મિત્રો, હવે થોડીક આરામ કરી જઈએ, પછી મળીએ. હેલો, અરે કુલર આલે છે કુલિંગ કરવા માટેનો, બરફ ના ગાંગડા નાખે છે બેઠે બેઠી, અને અહીંયા ડીંગો વાટે છે. વિડીયો ચાલુ કર્યો ને તો રોજે બંધ થઈ ગઈ, ઉકારા કરતી બંધ થઈ ગઈ. આવ્યો 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 પવન, આવ્યો પવન, આવ્યો કબડા, આવ્યો ને પવન. અહીંયા હુતી થી મેં કીધું મારા ખોળામાં લઉં, તો ઘડીક ઉકારો ન કરે, ખોળામાં લીધી તરત મારી ઉપર પીપી કરી, એટલો હું ભાગશાળી છું. મેં ખોળામાં લીધી તરત પીપી કરી, લે હવે તું ઘડીક આને લે ત્યાં, હું પછી એટલે પીપી તો હું હેઠ કઈક કરું. આપ હું કહું તો પડશે જ ને, એવું થોડું છે. કેમ બટા, તને ખબર પડી ગઈ પપ્પાને ખોળામાં પીપી કરી ગઈ? અરે મારું પેન્ટ જ પલાયેલું ને, જોયું એટલું પેન્ટ પલાયેલું છે. બીજું પછી બદલી નાખ. સારું, ચાલો મિત્ર, હવે ફાઇનલી ગુડ નાઇટ. બપોરાના કડી હોય જાય કાળા તડકાના, બરોબર છે. સારું, ચાલો.
ચાલો મિત્રો, અમે અમારા બગીચામાં આવી ગયા છીએ અને છેલ્લા 3 દિવસ થયા છે, ચોથો દિવસ છે. એક કિસકોલીનું બચ્ચું હવે બહુ નાનું છે, કદાચ 10-15 દિવસનું હશે અને હજી આંખી પણ ખુલી નથી. આ ઉપર લીમડામાં ક્યાંક માળો છે એનો અને નીચે પડ્યું અને મકોડાએ બટકા ભરી લીધા હતા એટલે પગે બધે ચારે પગે લોહી નીકળી ગયું હતું, પૂંછડી પણ થોડીક કપાઈ ગઈ હતી. પછી અવાજ કરતું હતું એટલે અમને ખ્યાલ આવ્યો કંઈક તો સારું છે. પછી આ મિત્રો 2-3 બેઠા હતા ને એને મળ્યું. પછી અમે યુટ્યુબમાં સર્ચ બર્ચ કર્યું કે આને સંભાળવા કઈ રીતના લેવી, આનો ખોરાક શું છે, તો બધી માહિતી એવી મળી કે ભાઈ દૂધ આ પીવે પણ થોડુંક પાણી મિક્સ કરવાનું, એ રીતના આ દૂધ પી શકે અને એ રીતે ઉછેર થઈ શકે. અને પછી એની ઉંમર કેટલી છે એ જાણવા હતું, તો કે આંખ્યું ખુલ્લે પછી એ 1 મહિનાનું થાય ને તો આંખ્યું ખુલ્લે, એટલે આંખ્યું હજી ખુલ્લી નથી એટલે 1 મહિનાનું તો છે જ નહીં, આંખ્યું ખુલ્લે તેથી હવે 1 મહિનાનું થશે. પણ હવે તમને બેક કેમેરા જ બતાવું એ બચ્ચું માસૂમ કેવું છે તમે જુઓ. અને મિત્રો આ માસૂમ બચ્ચું છે ભાઈ, સારું અત્યારે એના પગ રિપેર થઈ ગયા કમ્પ્લીટ. આ પગ છે ને લોહી લુહાણ હતા અને પૂંછડી પણ થોડી કપાઈ ગઈ છે, જુઓ તમને. હા, છેલ્લો ભાગ પૂંછડીનો નહીં હોય, પતલો એવો. બટ હવે અત્યારે દૂધ પાવી છે અને પીવે છે કાયદેસર, હમણાં તમારી નજર સામે અમે પાછું બરોબર. અને દૂધનો જે કાંઈ વ્યવસ્થા છે અમારે વિશુભાઈ સેવા આપે છે અને એનું ભાઈ ક્યાંય ગયો, એનું અમારું રહેવા માટેનું એક બોક્સ બનાવ્યું છે, એમાં મેન વિશુભાઈ બે મદદ કરી છે. આ એક બોક્સ બનાવ્યું છે મસ્ત મજાનું, એની અંદર કાપડ એક મૂકી દીધું છે, રાતે એ અમારે એટલે સી કરે છે અને એટલે બંને થઈ જાય એટલે એને દૂધ હદી ગયું છે એટલે કાંઈ તકલીફ પડવું છે નહીં, આવી રીતના રેમાં રાખે અને વાંધો નહીં આવે મોટું થઈ જાય, કેમ કે દૂધ હજી ગયું છે ને આપણને ખ્યાલ આવી ગયો છે કે આ દૂધ પીવે એમ. થોડુંક હું રિસર્ચ કરી અને એનો માળો છે ને અહીંયા છે, હાવ પતલી એવી ડાળખી છે, ત્યાં નાનો છોકરો ન જઈ શકે, ન્યાથી જ પડ્યું છે અને અહીંયા પડ્યું છે. પછી ખ્યાલ આવ્યો, બટ હવે માળો મળી ગયો છે પણ ત્યાં મૂકવા કોણ જાય, હવે કોઈ નાનો છોકરો હોય ને હાવ 15 કિલોનો હોય ને ઈ તે ડાળી ઉપર નથી બેસી કેમ, એવી ડાળખી ઉપર માળો છે એનો. અને એની કિસકોલી એની માં કઈ છે અને પપ્પા કયા છે કઈ ખબર નથી, ગમે એ કિસકોલી અહીંયા આવે તો આપણે એને સામે મૂકીએ પણ એ કઈ લઈ જતું નથી બરોબર છે. તો હવે જોઈએ જ્યાં સુધી સેવા થાય ત્યાં સુધી કરીએ છીએ, નહીં લગભગ વાંધો આવે મોટું તો થઈ જાય એને દૂધ પાઈએ છીએ બરોબર. આવું બધું જ છે બરોબર છે. આ મસ્ત મજાનો અમારો આ બગીચો છે, મડુલી છે, અહીંયા પાણી રંગ આપણો જ હોય મજાનો વૃક્ષો છે, અહીં મજા આવી એટલે કુદરતી બધા ક્રિકેટરો જો રમવાની તૈયારી કરે છે, વેકેશન છે એટલે. ઓલા ભાઈ અતુલભાઈ બેઠા છે એને પણ ખૂબ સારી સેવા આપે છે બરોબર. આવું બધું છે, સારું ચાલો મળીએ. આ 1-2-3 દિવસ થઈ મેં સેવાનું કામ કરતા હતા એટલે મેં કીધું કહી દઉં આવું બધું છે. હવે ચાલો મિત્રો, જો દૂધ આવી ગયું છે, કૂદો લઈને આવ્યો દૂધ કૂદો. હવે આમાં થોડુંક પાણી ભેળવી પછી પાવી બરોબર. ટોટી બતાવો દીશું ભાઈ, તો આ ટોટી છોકરાને દવા પાવીને આવવાની ટોટી છે, આને થોડીક ધોઈ નાખ્યું કેમ કે તાઇલનું દૂધ બગડેલું હતું અંદર. ચાલો પેલા ટોટી ધોઈ નાખવી પછી દૂધ પાવું ને બટા, હે દૂધ પાવું છે ને, દૂધ પાવું જ છે. ચાલો પાવ અહીંયા છે, દૂધ અહીંયા છે, હાલ બીજું થોડુંક આમાં પાણી નાખી દે ને, પેલા પાણી નાખી, પાણી નાખેલું જ છે, ઓકે એવું છે, લાવી દે સર પીવે જો. કેમ તો પીવે કે નહીં, સારી રીતે 3 દિવસ તો સેવા આપી હતી. વિશુભાઈ હુવે તો એને ઘરે પડખે પૂર આવે છે, બે
તે પણ સ્ટીપાજાના બહુ થઈ જાય. કિસ્સો ધરાઈ ગયો, ધરાઈ ગયો ને, હા કિસ તલાઈ ગયો. ચલો ફ્રેન્ડ્સ, તો મેં બનાવ્યા હતા અમારા પાયલબેન ટીંગલી હાટું ડબલું લઈને, તો એની હાટું પાયલ લાવ્યા છે, મતલબ ચાંગરી લાવ્યા છે, છડા છે, તેને જબલાને જાહેર લાવ્યા છે, અને બેન અમારા ઘડીક અહીંયા કરીને જોઈ ગયા હતા અને પાછા જાગી ગયા છે, રમવા મળ્યા છે પાછા, વિચાર કરે છે. હેલો ફ્રેન્ડ, તો ફાઇનલી આજે આવ્યા હતા મહેમાનમાં, તો અમારા મમ્મીના ભાઈની દીકરી યાની કે અમારા મામાજીની દીકરી, તો મામાની છોકરી આવી હતી, અમારા પાયલબેન, તો એ આવ્યા હતા અમારા મિસ્ટર હાટું જબલું લઈને, તો એના માટે લાવ્યા છે નાની નાની પાયલ. તો જો તમે જોઈ શકો છો, તો જબલામાં પાયલ લાવ્યા છે, અને હાલ તો લાવવાનું ન હોય પણ એ લોકોની આટલી બધી હરખથી લાવ્યા છે, મતલબ અમે ના પાડી હતી કે એવું ન લવાય, પણ હાલ તો જબલામાં લાવ્યા છે, એના માટે પાયલ, અમારે મિષ્ટા હતું, અને હાલ મિષ્ટા રમે છે દાદાની મામી હારે ત્યાં બહાર ભાબે, હમણાં તમને વિડીયોમાં બતાવીશ. તો સારું, અત્યારે તો હાલ તો હું જો બધું સેટ કરું છું, બધું રૂમ, કેમ કે ઘોડિયાની જગ્યા નહોતી તે કરી જ કૌતાર લીધો છે, તો હવે શૈલેષને પાછા અમે જઈશું કાલ, પણ દિવસે અમે જતા રહેવાના છીએ, તો શૈલેષે પાછો હિંચકો લગાવો છે એટલે પાછું મારે આની વ્યવસ્થા કરવી પડશે, બેડને ફેરવું છે, એટલે બધું થોડુંક થોડુંક આડાવડું છે, એ બધું હરખું કરવું છે, કેમ કે કાલે ઇન્ફ્રોમ દિવસે મારે જવાનું છે પાલિતાણા પાછું. તો હાલ તો બધું સેટ કરીએ છીએ અને એના બધું ઠેકાણું બધું પાડી દઉં, એનો હિંચકો ચડાવવો છે, તો હિંચકો ચડાવવા હાટું આડી જગ્યા કાંઈક કરી નાખું, હાલાની તમારે ઢીંગલી ના લો, કબાટમાં જગ્યા કરી નાખું, કબાટમાં ન મેળવો તો માળી ઉપર, કેમ કે અમે થોડાક દિવસ પછી પાછા આવવાના છીએ, તે પાછા જોશે, તો ત્યારે તો હિંચકો પાછો ઉતારીને કબાટ ભેગો કરી દેશું, તો કેમ કે એને હિંચકા વગર મજા આવતી નથી, ને ત્યારે બેનનો હિંચકો છે એટલે એને પણ એનો હિંચકો લગાવવો છે, પણ મેં કીધું બે ન હાલે, કેમ કે જો અહીંયા બેનનો હિંચકો રાખીએ તો પણ ત્યાં પગમાં આવે, તો કીધું અત્યારે હાલ નથી આપણે લગાવો, પછી અમે જાય પછી તમે લગાવી દેજો. હાલ એ ગયા છે ગામમાં, ને હાલ હું પણ આવી છું, ઉપર રૂમ સરખો કરું છું, અને બહાર દાદાને બહાર મિષ્ટાબેન રમે છે, તમને બેક કેમેરા પણ બતાવી દઉં. તો સારું, ચાલો મળીએ. ચલો ફ્રેન્ડ્સ, તો બેન તો મમ્મી પપ્પા અરે બહાર રમતા હતા, કીધું હમણાં વિડીયો ઉતારું, ત્યાં બેન ડ્રોઈન અંદર આવી રહ્યા છે, જો આવીને પછી આ ખાઈને સૂઈ ગયા, જો કૂવા હાટું રોતા હતા, અને બહાર પવન નહોતો એટલે બેનને ગરમી થતી હતી ને, એટલે ફટાફટ અંદર આવ્યા, વિડીયો ઉતારવા એનો દીધો મને, બહાર મમ્મી ને પપ્પા બે રમાડતા હતા એને, અત્યારે માલા સૂઈ હો ગયા, ડિસ્ટર્બ એ નહીં કરવાનો તરીકે, તે સેજ હું અવાજ કરું તો એ નથી ગમતું. તો હાલ તો એવું છે, બેન આવી ગયા અહીંયા રૂમમાં, રમતા રમતા ઘડીકમાં ઊંઘ આવવા મળી હતી, અને ગરમી થતી હતી એટલે રોવાનું આવતું હતું, એટલે ખવડાવ્યું ને સુડાવી દીધી છે હાલ તો બેનને, અને હાલ શૈલેષ બેજે આવ્યા નથી. તો સારું, ચાલો ફ્રેન્ડ, તો આપણે અહીંયા આજનો વિડીયો અહીં પૂરો કરીશું, તો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરીશું, કાલ પાછો મળશું નવા વ્લોગ સાથે.